सदानन्दाम्बो दिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारा वार श्रितसकलजीवा सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायनमुनि वर्निवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरात्मनाम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः

મહારાજના બાળ ચરિત્રો લખે છે અયોધ્યા પ્રસાદજી મહારાજ રામ સરજીને આ કથા સંભળાવે છે ગઈકાલની કથા દરમિયાન છેલ્લે વાત એવી આવી હતી મહારાજે એક વખત તો વાંદરાઓ પાછળ દોડ્યા ઘણી બધી લીલાઓ આવીને છેલ્લે મહારાજ ધર્મદેવ પાસે વેદ પુરાણ ભણે છે પણ ભણેલાને હું ભણવાનું તૈયાર થઈ ગયા થોડા દિવસની અંદર તો પંડિત થઈ ગયા વિચારો કે જ્યારે અગિયાર વર્ષની ઉંમરે મહારાજે ઘરનો ત્યાગ કર્યો ત્યારે તમામ બનાવી લીધો એ કેટલી વિચક્ષણ બુદ્ધિ હોય અને ભગવાન માટે કંઈ નવાય નહીં બહુ આશ્ચર્ય પામવા જેવું છે નહીં પણ તોય આશ્ચર્ય પામીએ તો ભગવાનમાં વધારે જ થાય ખેંચાન થાય આગળ લખે છે શ્રી હરિએ અભ્યાસ કર્યો અવધપુર મોજાર શેર માં સદ કીર્તિ ચાલી વખાને છે નરનાર નિગમ નિજ લો કે રહ્યા કરે છે મન વિચાર મહાપ્રભુજી વિદ્યા બન્યા શુભમતી વેદ ચાર મહારાજે અભ્યાસ કર્યો ને આખા શહેરની અંદર વાત પ્રવર્તી ગઈ ધર્મદેવનો પુત્ર ઘનશ્યામ અયોધ્યામાં એક જ વાત થાય કે ઘનશ્યામ જેટલો હોશિયાર હજુ આજ દિવસ સુધી જોયો નથી આટલો નાનો પણ વેદ પુરાણ ઉપનિષદો બધું જ એને મોઢે થઈ ગયું ધર્મદેવ બહુ ભાગશાળી છે કે આવો છોકરો મળે હોશિયાર છોકરાની બે જણની કીર્તિ હંમેશા ગવાય ગામ હોય શેર હોય શેરી હોય ત્યાં બે છોકરાની કિર્તિ બહુ ગવાય એક અને બીજો ઢગલાનો ઢ આ બેને છે ને બધા ઓળખે બધા ઓળખે આ ડોક્ટર થવાનો છે કે અને આને કોઈ કંડક્ટરમાં રાખે તો સારું છે આ બે ની કીર્તિ ગવાય બે પ્રખ્યાત થાય એક બહુ ડાયો હોય બહુ ડાયો છોકરો છે આનું નક્કી નહીં આ વડના વાંદરા જેવું છે જો બે કીર્તિ બહુ વધે કારણ કે બે ના પરાક્રમો બહુ ભારે હોય એક એટલો શાંત હોય એનું પરાક્રમ એવું હોય અને એક એટલો ધમાલી હોય ખરખો બેય નાખતો હોય એટલે બે ના પ્રચાર બહુ સારા થાય એમ હોશિયાર હોય અને ઢ હોય બે પ્રચાર સારો થાય ઘનશ્યામ મહારાજ છે સ્વયં અહીં આગળ અયોધ્યાપુરીમાં વાત થવા લાગી પણ નિગમની જ લોકે રહ્યા વેદ જ્યાં પોતાના લોકમાં રહ્યા છે વેદો મૂર્તિમાન છે ગંગા નદી નર્મદા નદી ઘેલા નદી ગોમતી આ બધા મૂર્તિમાન છે લાગે છે આપણને તળાવ જેવા કે નદી જેવા પણ એનું એક શરીર છે સ્ત્રી સ્વરૂપ છે એનું આજે આ માનસરોવર લાગે ખાલી તળાવ પણ એનું એક મૂર્તિમાન સ્વરૂપ છે દરેક વસ્તુ પહાડો લાગે છે આપણને આવા નિરાકાર પણ એનું પણ એક સ્વરૂપ છે અરે નિરાકાર કે આપણને લાગે છે એવા ટેકરાના આકારમાં પણ એનું એક સ્વરૂપ છે દરેકનું સ્વરૂપ છે તો વેદો છે એ વેદોએ પોતાના લોકની અંદર હમાચાર ઠે કંઈથી ત્યાં પહોંચી ગયા અને એ લોકોને ખબર પડી મહાપ્રભુજી ચાર વેદને ભણ્યા છે પછી ચાર વેદો ભેગા થયા મીટિંગ કરી કયા કયા વેદ છે સામવેદ યજુર્વેદ ચારે ભેગા થયા અને નક્કી કરે છે તે વેદ તે વેદ તો માટે ચાલો પ્રભુજી પાસ ભાવથી દર્શન કરીએ આસ અવિનાશ જે વેદ આપણા મહાપ્રભુ ભણ્યા છે અને મોઢે બોલે છે એ વેદ તો આપણે છીએ એટલે આપણે ચાલો મહારાજના દર્શને જઈએ એવું વિચારી વેદ ચાર આવ્યા અયોધ્યામાંય બરહટ્ટા શાખા નગરમાં ધર્મ નું દ્વાર છે જ્યાં આજે પણ છે આ મહારાજે જે વાંદરાઓને મેથી પાક દીધો ધર્મદેવ કઈ જગ્યાએ રહેતા કયા ઘરમાં રહેતા કુવો છે ત્યાં બાજુમાં અયોધ્યાનું મંદિર જે જગ્યાએ છે અત્યારે આપણું એ જ જગ્યાએ આ બધું છે ત્યાં જ ધર્મદેવ રહેતા બરહટાપુરમાં સામે જ હલવાઈ ની દુકાન હતી હલવાઈને ભણાવી દીધો ને પાઠ એ દુકાન સામે જ હતી વિપ્રવેશ મૂર્તિમાન આવ્યા મહારાજ જ્યાં બેઠા હતા ત્યાં બી મહારાજ નું પૂજન કર્યું અને સામવેદ પોતે હતા એટલે શ્લોકો ગાવાનું તો કઈ ગાવાની તો વાર્ત જ નહી પોતે જ વેદ આવ્યા એટલે चार वेद पूजन किदू सुख दर्शन नु गनु वेदे सहित विश्व आधारा भोजन नाना प्रकार वृक्ष हेठे शुभ मन चोतरा पर कर्यासन ते स्थले सर्वे शयन पूर्ण ब्रह्म सनातन धन्य

ચાર વેદે જેનું પૂજન કર્યું જેની સ્તુતિ કરી એની પૂજા આપણે કરીએ છીએ એટલે ચાર વેદ કદાચ નથી જોયા તો એ પ્રોબ્લેમ નહીં તો જગતની અંદર અમુક જગ્યાએ તો તમે અમુક ના હોય તો કે લો તમે આ નથી જાણ્યું આ નથી જોયું પણ ચાર વેદ કરતા પણ કરોડો ઘણા મહાન એવા તો વંદુના પદ છે મહાપુરુષદાસજી સ્વામી જૂનાગઢના જોગી કહેવાય એ જ્યારે રામજી શર્મા હતા અને ગોપાળન સ્વામી પૃથ્વી ઉપર હતા વાડી મંદિર જે વડોદરાનું છે એ વાડી મંદિરમાં શિવજીની પ્રતિષ્ઠા કરવાની હતી બાજુ ઉપર છે મંદિરની બાજુમાં જ મંદિરની અંદર જ પણ મંદિરની હામે શિવજી શિવજીની પ્રતિષ્ઠા કરવાની હતી ત્યારે વેદપાઠી બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા ગોપાળન સ્વામી પ્રતિષ્ઠા કરવા માટે ગયા આરતી કરવા પછી પેલા વેદોના મંત્રો બોલવાના ને ત્યાં રામજી શર્મા હજુ તો પૂર્વાશ્રમમાં હતા એટલે સ્વામીએ રામજી શર્માને કીધું રામજી હાલ વેદોના શ્લોકો બોલો વેદોના મંત્રો બોલો હવે વેદના મંત્ર બોલવાના આને તો કાળા અક્ષર કુહાળા જેવું હતું એને તો કઈ ખબર જ હતી નહીં કે વેદના મંત્રો શું ગોપાળન સ્વામી કે પેલા બ્રાહ્મણો કે ભૂદેવો તમારે કોઈ મંત્ર બોલવાના નથી અમારો આ મિત્ર છે આઠ છે કેટલા પેલા માથું ખંજવાડવા લાગ્યા હવે ગોપાલ સ્વામી બોલે એટલે એની સામે તો કોઈ આર્ગ્યુ કરાય એવો નહોતો કારણ કે આ તો ગ્રહણ ફેરવી નાખેલું ખબર આ કે આપણે ભણવાના રહી ગયા બાકી આઠ વેદ હશે જ સ્વામી કે મારો મિત્ર આઠ વેદ બનેલો છે રામજી શર્મા એ હું જોયો પેલા જેમ માથું ખંજોળો લાગે એમ આ માથું ખંજોળો લાગ્યો કારણ કે એકે વેદનો મંત્ર આવડે નહીં રામજી કે સ્વામી તમે હું કોશ કઈ સમજાતું નથી સ્વામી કે તને વંદુના પાઠ નથી આવડતા હાલ ગાવામાં વંદુના પાઠ રામજી શર્મા બોલ્યા અને શિવજીનું જે લિંગ છે ને એ આખું ધ્રુજવા લાગ્યું ત્યાં આગળ શિવજી મૂર્તિમાન પ્રગટ થયા અને ગોપાળન સ્વામીએ વડોદરામાં વાડી મંદિરમાં પ્રતિષ્ઠા કરી આવે વંદુના પદ એને સ્વામી આઠ વેદની ઉપમા દીધી તે દિવસે અને એની તાકાતથી જે બધા મોટા થયા મહાપુરુષદાજી સ્વામી ગોપાળન સ્વામી એટલા મહાન કોઈ વેદની તાકાતથી નહી થયા કે વેદના મંત્રો આવડતા હોય અને કોઈ ગોપાળન સ્વામી જેવો થયો હોય એવો એક પૃથ્વી પર પૂર્વે નથી થયો આથી ભવિષ્યમાં નહીં થાય વેદના મંત્રો આવડતા હોય વેદ તો વેદ જ છે એ તો સારું જ છે આપણી હિન્દુ સંસ્કૃતિ આપણે સ્વામી સંપ્રદાયને છોડી દઈએ તો એનું એક એ તો શાખા છે પણ મૂળ થળિયું મૂળ તો હિન્દુ છે ને તો હિન્દુ એનો પાયો વેદ છે કારણ કે ભગવાનની જ વાણી છે એટલે બરાબર છે પણ એ કદાચ નથી ભણેલો અને નથી વાંચ્યું તો વંદુના પાઠ કરો એટલે રોજ કેટલા વેદના પાઠ થાય આઠ વેદના પાઠ થાય એટલે રોજ વેદ ભણું જ છું કોઈ તમને કે વેદ આવડે આવડે છે ને તમે કેટલા જાણો ચાર હજુ બાકી બીજા ચાર લો આ છે ને આ કાખીસામ કાગળિયું રાખવાનું આ વાંચજો આઠ વેદ છે એમ કહી દેવું ફળ જે ચાર વેદના પાઠ કરવાથી થાય એના કરતા અબજોગોનું આઠ વેદના પાઠ કરવાથી થશે ચાર વેદોએ આવીને પૂજન કર્યું ભગવાનનું પછી પાછા ભગવાન સાથે જ ઝાડ નીચે ત્યાં નાના પ્રકારના વિવિધ પ્રકારના ભોજન કરીને ગયા કરવા સ્નાન વેલા ઉઠીને સ્નાન કરવા ગયા આપણે તો ધનુર્માસ હોય ત્યારે વેલા ઉઠાય ધનુરમાસ હોય ત્યારે વેલા ઉઠાય બોલો તોય હજુ તો કેટલા કોઈ બધા નિયમ રાખી જ નથી એકતા કે મહિનામાં એક વખત તો મંદિર જવું આજ જીવ પંપ વિના ચાલે જોઈ લીધું પંપ ના મારવો પડે ને એવા તાંગળીના ટેરવે ગણાય એટલા જ હોય કે જેને રોજ એક સરખી શ્રદ્ધા રહે થોડો પંપ મારવો જ પડે હવે શનિ રવિ તો શું કામ હોય શું કામ હોય લોન્ડ્રી કરવાની હોય બીજું તો શું હોય તો વેલા ઉઠે તો વેલી લોન્ડ્રી થાય વેક્યુમ કરો નહીં તો વહેલા ઉઠે તો વહેલું વેક્યુમ થાય તો ધનુર્માસના એક મહિનો તો એક શનિ રવિ તો ઉઠે બે વખત ઉઠવું પડે ચાર વીક હોય તો આઠ વખત ઉઠવું પડે તો જેટલું હાંજે હોય એટલું હવાર જોઈએ બોલો પણ પાછું આજ હાંજે થોડું આપીશું એનર્જી એટલે આવશે બળ આ બધું એવું છે શબ્દ કરીને જ છે જો હમણાં શબ્દ બંધ થઈ જાય ને આપણે એવું કહે ને પીવડા ઘનશ્યામ મહારાજ આપણને ખેંચી લે છે પણ જો શબ્દ સારો મળવા આપવા વાળા સાધુઓ ના હોય ને તો પીવડા ઘનશ્યામ મહારાજે અહીંયા જ બે આ વાત બહુ નક્કી છે તમે કોઈ પણ કારણ કે ગુણાદિત્યાનંદ સ્વામીએ વાતોમાં કીધું મારા તો મહારાજ જ છે પણ જીવની હજુ એટલી કેપેસિટી જ નથી થઈ કે ખેંચાય એ તો ત્યારે ઓહો ઓ થઈ જાય પાછો રજો ગુણતમો તો માં સ્વામિનારાયણ એના પાસ ચડ્યા હોય તે આવે પછી પીવુડા ગણશે મહારાજને ને બાગે મહિના બે મહિનામાં તો પરવારી જાય જો સત્સંગ સાધુનો સંઘની એના હોય ને તો પરવારી જાય મહિના બે મહિનાની અંદર જે શાસ્ત્ર કે છે ખોટું તો ના જોઈએ સંગ તો જોઈએ એવું છે શબ્દ થી જ ચાલે છે આપણું એ હા કોકની મેં કીધું ને આંગળીના ટેરવે ગણાય એટલા હોય ના હોય એવું નહીં બધાને એવું થાય આંગળીના ટેરવા ઉપર ગણાય એટલા હોય કે એ ખરખું રહે એને ફેર ના પડે પણ એવા જાજા ના હોય ગણતરી ના જોઈ વેદે સહિત કર્યું મજ્જન રામ ઘાટમાં પુણ્ય પાવન પછી હનુમાન ગઢી ગયા દર્શન કરી પ્રસન્ન થયા વેદોએ પાછું સ્નાન કરાવ્યું મહારાજને પછી તો ગઢીએ ગયા ત્યાં દર્શન કર્યા બેઠો છે ત્યાં પંડિત પવિત્ર વાંચે વાલ્મીકી રામ ચરિત્ર કરે વિષમ ઉચ્ચાર તારે બોલ્યા છે ધર્મ કુમાર સમ વિષમ ઉચ્ચાર કરે એકદમ આમ એક હરખું ના કરે એક હરખું ના ગાય ઘડીક તોડી નાખે ઘડીક ઊંચું ગાય ઘડીક નીચું બધું ઉચ્ચાર જેમ તેમ કરે એમ અને પાછા પંડિત સારા હતા પવિત્ર હતા પણ કોઈ પણ શાસ્ત્ર ને તમે વાંચતા હો તો શાસ્ત્ર નું વાંચવાની શુદ્ધિની ખબર પાકી હોવી જોઈએ જેમ કે પ્રાકૃત ગ્રંથો આવા હોય તો બરાબર છે કે તમે એને વાંચી શકો પણ આવે સંસ્કૃત આપણે આ નવી નજીમ સમાન વર્ણમ બોલે ને તે તો જો તમને ખરેખર બોલવા કીધું હોય કે આને બોલો નાની અશુદ્ધિ જેટલી હોય એના માર્ક કાપી નાખજો તો હો માર્કનું હોય ને આખું અષ્ટક તો આપણા જેટલા અત્યારે હરિભક્તો બોલે છે ને એમાંથી તમે પચાસ હરિભક્તને ઊભા રાખો ને તો ઓગણ પચાસનું રિઝલ્ટ હોમાંથી માઇનસ મૂકવા પડે જીરોમાંથી માઈનસ મૂકવા પડે એવું થાય કારણ શું છે એને સંસ્કૃત ની સંધિ છૂટી પાડવી પડે હવે સંસ્કૃત ની સંધિની તેને ખબર જ ના હોય અહીંયા આગળ બસ સમૂહમાં ગાય જાય ગાય જાય ગાય જાય જે ઉચ્ચારણ થયું એ ચાલે નિર્વિકલ્પો ઉત્તમતિમાં નથી થતું વિધવા કુ સ્પર્શત નહીં બરાબર તો હવે કોઈ નવો આવ્યો હોય એને તમે પુસ્તક લઈને ગાતો હોય રોજ સાંભળે દર શનિવાર વિધવા કુ સ્પર્શત નહીં વિધવા કુ સ્પર્શત નહીં વિધવાકુ સ્પર્શત નહીં હવે પેલું હિન્દીમાં છે તો કે વિધવા કુ ફુરસત નહીં થઈ ગયું હા એમ જ ગાય તમે કેટલી બધી વસ્તુઓ જે સાંભળીને ગાતા હશે ને કે તમે પણ જે ગાતા હશો ને કે જે સાંભળીને ગાતા હશો એમાં લગભગ લોચો હશે કારણ શું છે તમે જે સાંભળ્યું એ ગાવ છો અંદર શું લખ્યું એ જ ખબર નથી હવે તમારે બાજુવાળો જ ખોટું ગાતો હોય તો એ સીધું જ તમારી અંદર ડેવલપ થાય એટલે રોજ પછી ખોટું ગાવાનું કોઈ દી સાચું ગવાય નહીં એવું થાય એટલે શાસ્ત્રને જ્યારે ના આવડતી હોય ને જે વસ્તુ એને હંમેશા જોઈને ગાવી પહેલાં શરૂઆતમાં હોય ને ત્યારે જોઈને જ ગાવી તમે જોઈને ગાતા જાવ એટલે શબ્દ શું છે તમને ખબર હોય એટલે ફુરસતનું બીજું કંઈ ના થાય સ્પર્શતનું ફુરસત ના થઈ જાય નહીં તો આખો અર્થનો અનર્થ થઈ જાય ને એવું થાય અને કેટલું બધું આવું તો સમજ્યા વિનાનું ગાતા જ હોય કીર્તન એ ઘણી વખત ગણા છે ને સાંભળી સાંભળી કીર્તન ગાતા જાય એને ખબર જ નહીં હું હું કીર્તનમાં ગાઉં છું ગમે તે કડી ગમે ત્યાં જોઈન્ટ કરી દે કારણ કે એને એનું ધ્યાન ના હોય કે આની અંદર આનું કેવી રીતે જોઈન્ટ થશે વસ્તુ થાય તો જીમૂત ની અંદર સ્વામિનારાયણ શબ્દ અંદર મૂકે તમારે જોરદાર જાય આપણા પગથ એક આવે છે ને જોરદાર બોલે હું એક તો મોટેથી બોલે પેલો માઇક માં ગાવા વાળો હલવાઈ જાય એવું એટલે હવે એવું બધું પ્રોડક્શન હોય નવું નવું શ્લોકની શુદ્ધિ તો હોય નહીં એટલે શ્લોકની સ્તુતિ છે પછી કડીઓ છે નંદ સંતોના લખેલા કીર્તનો છે એને મોઢે ગાવાના હોય કે જોઈન ગાવાના હોય તો એમાં ફેરફાર કર્યા વિના ગવાય આપણું બનાવેલું હોય એમાં તમે જે કરો એ ચાલે પણ કોકનું બનાવેલું હોય એમાં અ ને ઈ પણ ઉમેરાય નહીં આ ગ્રંથ છે તો આ ગ્રંથને મારે ઉપર જે કહેવું હોય કહું પણ આની કડી વાંચું કડી મારે ના ફેરવાય શબ્દ કરી લખ્યું તો ગરી ના કરી દેવાય એ જેમ લખ્યું એમ જ ગવાય હા કદાચ પ્રૂફ રીડિંગમાં મિસ્ટેક હોય તો બરાબર છે શાસ્ત્રનો એક એવો ક્રમ છે ઓલા પંડિત છે ને એ બોલે છે ખોટું અશુદ્ધ ઉચ્ચારણ કેવું છે અશુદ્ધ છે સુનો પંડિત જી સદ બુદ્ધ કેમ બોલો છો વાની અશુદ્ધ એવું કહીને પ્રક્રમા ફરે છે મારુતિને પ્રસન્ન કરે છે હનુમાનજીની પ્રદક્ષિણા કરતા કરતા હનુમાન ગઢીને કીધું પંડિત ખોટા શ્લોક બોલો તમે તો સારું કેટલું ખરાબ લાગે આઠ છ સાત વર્ષનો છોકરો હોય અને આપણે આવી રીતે કથા કરતા હોય અને આવીને સીધો કે સ્વામી હું ખોટું વાંચો છો સાચું તો વાંચો હવે એટલા બધા વચ્ચે આપણને કે પછી પછા બેઠા હોય પછી પછા ઓનલાઈન આપણને આવું કહી જાય કોને કોઈને ગમે નહીં ને કહે પંડિત અવગ્યા કરી તમે શાસ્ત્ર માં શું જાણો જરી તે સમય વેદ આવ્યા છે સાથ બોલ્યા અર્થર્વ સનાથ પેલો પંડિત કે છોકરા તું હું શાસ્ત્ર માં જાય મને હું સમજાવે વર્ષો થી કથા કરું છું વાલ્મિકી રામાયણ તો તે હજુ જોયું નહીં હોય હવે તો છે આવડું ને પાછું મને ક્યાં સમજાવે છે કે અશુદ્ધ બોલો છો એમ ત્યાં તો અથર્વ વેદ હારે જતા આવ્યા હામાં આવો ગર્વિષ્ઠ તું નહી સારો અભિમાન થી શબ્દ ઉચ્ચારો વિપ્ર ગર્વ માં તણાઈ ગયો પોતાના કર્મે થી અંધ થયો અથર્વ વેદ આવીને કે તારું આવું ગર્વી તું આટલો ગર્વિષ છે તને આટલું બધું અભિમાન છે તું બોલે છે ખોટું બ્રાહ્મણના રૂપમાં હતા એટલે બ્રાહ્મણના ગર્વમાં ગયો થયો ગઈકાલ કથામાં કીધું ને અભિમાન જબરું ખતરનાક છે એવું આ અભિમાન ભૂલ ને સ્વીકારવીને એ બહુ મોટી મોટપ છે બહુ મોટું સામર્થ્ય છે કે મારી ભૂલ થઈ ગઈ એને જે સ્વીકારી લેવું બહુ જ મોટી સામર્થ્ય છે એક પ્રકારની શક્તિ છે વ્યક્તિ હંમેશા અંત્યના છઠ્ઠા વચનાઓમાં મહારાજ કે જીવ હંમેશા ભૂલ કરીને એમ કે મને એને ભૂલાવ્યો એટલે હું ભૂલ્યો હું કાંઈ ભૂલું એવો મહારાજ કે મૂરખ છે કોઈ તો તન કે કુવામ પડે પડ્યો કોઈ પડ્યો અત્યાર સુધી કુઆમ પડ પડે છે

એવું ભગવાન સ્વામિનારાયણ અંતેના છઠ્ઠામાં બધા માટે કે મારા માટે ને તમારા માટે બે માટે એટલે એવો સ્વભાવ આપણો હોય જ અને થોડાક તમે આમ થોડાક આમ પેપર ગોળવશો ને આપણા પાછલા એટલે તમને નીકળશે તમારી કે મારી ભૂલ કોઈ કીધી હોય ત્યારે આપણે આમ તરત રજૂઆત કરી દીધી હોય કે એ તો આમ હતું એવી કેટલી ઘટનાઓ છે કાળો તો બહુ નીકળશે અને આપણે એવું કેટલી ઘટનામાં એવું કીધું ખરેખર ભૂલ હતી હવે સુધાર દઈશ એવી ઘટના કાઢો કેટલાના જીવનમાં જ નીકળે જ નહીં એક કે મારી ભૂલ હતી હું સુધાર દઈશ એવું એક પણ ઘટના નહીં નીકળે એવા હશે કોક વારી ડાયા હશે સત્વગુણમાં હશે ત્યારે નીકળ્યું કે આ મારી ભૂલ થઈ ગઈ કો બાકી તમને જવાબ ઘણા એટલા ઇન્સ્ટન્ટ આન્સર વાળા હોય ને કે તમે કોઈ પણ એને વસ્તુ બતાવો તરત આમ જવાબ એવો આપી દે કે તમારે કશું બોલવાનું રહે જ નહીં એ તો આમ હતું ને એટલે આમ હતું બસ પૂરું થઈ ગયું એવું દે જીવનો આ બચાવ પક્ષ છે એટલે આને ગર્વ હતો આંધળો થયો પછી તો હનુમાનજી પ્રત્યક્ષ આવે પછી મારુતિ પ્રત્યક્ષ આવી કરે છે શ્યામ ની પૂજા ભાવી ચાર નિગમ આવ્યા છે સાથ તેની પૂજા કરી ત્યાં સનાથ હનુમાનજી પોતે આવ્યા ગણશ્યામ મહારાજની પૂજા કરી ચાર વેદની પૂજા કરી ત્યારે પેલો પૂજારી હતો ને એ પૂજારી હનુમાનજીના પગમાં પડ્યો કે તમે કોની આ પૂજા કરી વળતા બોલ્યા હનુમાન આવ્યા છે આ સ્વયં ભગવાન ચતુર્વેદ ને લાવ્યા છે સંગે એમની પૂજા કરી ઉમંગે એવું વચન સુનીને ક્ષિપ્ર આવ્યો અંધ થયો છે જે વિપ્ર કહે બ્રાહ્મણ સંકટ હરો મારો અપરાધ ક્ષમા કરો વેદ વ દેવી વચન આ પ્રભુનું કરજો ભજન પેલો બ્રાહ્મણ પછી તો પગમાં પડ્યો કે મારું રક્ષણ કરો ત્યારે વેદોએ કીધું કે આ પ્રભુનું ભજન કરજો સારું થશે તમારું સંકટ ટળી જશે

સચ્ચિદાનંદ ઉત્તમાનંદ એવા નામો આપીશું આનંદ ત્યાં રાખીશું સમીપ મારે નથી આવરણ કોઈ તમારે તમને સચ્ચિદાનંદ ઉત્તમાનંદ આવા નામો આપીશું અને એવા નામો આપી અને તમને અમારી પાસે રાખીશું મહાપૂજાની અંદર પટણની અંદર ચાર બાજુ પર ચાર સંતો છે ઋગ્વેદ ધારીને યજુર્વેદ ધારીને આવે છે ને એ જે સંતો એ ઋગ્વેદ ધારીને ધારીને યજુર્વેદ જે બોલાય છે સંતો માટે એ મૂર્તિમાન એ વેદોનું સ્વરૂપ છે ભગવાન સ્વામી નારાયણ એ સર્વોપરી છે એની પાછળનું કારણ જ આ છે કે જ્યારે મહારાજા પૃથ્વી પર પ્રગટ થયા ત્યારે વેદો દેવતાઓ ઈશ્વરો કોઈ આ સૃષ્ટિનો એવો દૈવી આત્મા નહોતો કે જે શ્રીજી મહારાજ પાસે સાધુ ને સત્સંગી કે સ્ત્રી કે પુરુષ તરીકે રહ્યો નહોતો એવો કોઈ દૈવી આત્મા નહોતો આ બ્રહ્માંડમાં તો એક નહીં બીજા બ્રહ્માંડોમથી આવ્યા હતા પણ આ બ્રહ્માંડમાં તો એક બાકી નહોતો બધા જ આવી ગયા મહારાજના યોગમાં અને બધાએ પોતાના આત્યંતિક કલ્યાણ કર્યા આવી રીતે વેદો ત્યાંથી મહારાજની આજ્ઞા લઈને ગયા પછી એક દિવસ અવધપુરી અયોધ્યાની અંદર એકાદશીનો દિવસ આવ્યો ધર્મદેવ સરજુ ગંગાને કાંઠે સ્નાન કરવા ગયા જ્યારે ગંગાજીએ સ્નાન કરવા ગયા ત્યારે ગંગાજી પ્રત્યક્ષ આવ્યા મહારાજને કંકુનો ચાંદલો કર્યો કંઠે પુષ્પના હાર પહેરાવ્યા અને પછી ભગવાન ગંગાની અંદર પ્રવેશ કરે છે બધા લોકો આશ્ચર્ય પામે છે કે આ આવી ઘટના ગંગા મૂર્તિમાન આવીને પૂજા કરે આવું તો ક્યારેય જોયું જ નથી પાછા ગંગાજી મૂર્તિમાન ગંગા સ્વરૂપે જે નદી હતી એમાં લીન થઈ ગયા બધા એને બહુ આશ્ચર્ય લાગ્યું દેવો ઈશ્વરો બધા ત્યાં આગળ દર્શન કરવા માટે આવ્યા પછી હનુમાનગઢી જન્મસ્થાન બધે દર્શન કર્યા પછી પાછા પોતાને ઘેર આવ્યા ઘેર આવીને ફળાહાર કર્યું એકાદશીનો દિવસ હતો નકોડી નહોતી કરી ફળાહાર કર્યું એટલે આમાંથી એટલું ગ્રહણ કરી લેવાનું શું ફળાહાર દાદા બહુ જોરથી બોલે બોલ્યા તમે ફળાહાર થઈ શકે પણ દાદા એ નકોડી કરી હતી આપણા જો દિલીપભાઈ તો ઉત્તમ એકાદશી કરે અહીં જાય છે એકાદશી તમે કેવી એકાદશી કરો નિમનભાઈ ફળાહાર બરાબર એક વાર ધારનું પાણનું કરી લીધું બસ ચોવીસ એકાદશી તો થાય એકાદશી નકોટી કરવી હોય ને થઈ જ જાય એકાદશી આવે એક વાર એકવાર એન્જિનને વિરામ એન્જિન થાકી ના જાય હવે ભગવાન જઠરાગ્નિ રૂપે છે રોજ ભગવાનને આપણું પચાવવું પડે એક દિવસ રજા રજા એટલે કેવી રજા કદાચ તકલીફ પડે હોય તો જ્યુસ દૂધ ગેસ ઉપર ચડેલું નહીં બધું પેલું વઘાર કરેલો હોય ને મોરિયો શીરો પૂરી ભાજી ને એ બધું હે ફરાળ એ મને ખ્યાલ આવી ગયો ફરાળ પણ ફલાહાર હોય એ ચાલે ફ્રૂટ છે જ્યુસ છે લીંબુ પાણી છે એવું લેવાનું તો એના કારણે આપણને જે શરીરને જરૂર છે ઊભું રહેવા પૂરતું એ પણ મળે અને પેલું પણ થાય તો બેય થાય અને શરીરને પણ આરામ મળે થોડો કારણ કે એની જોડે કામ લઈએ આપણે ક્યાં બાપડું આ જન્મ્યું તે દિનું જુઓ તો ખરા કોકને પાંત્રીને ચાલીને હાઈઠ વરસથી આ એન્જિનને ચલાય ચલાય જ કરીએ છે બરાબર ઘણા તો આ પૃથ્વી પર એવા છે કે જન્મથી ખા ખા કરે તો મરતા સુધી બોલો એને ઉપવાસ જ નહીં જોયો હોય એને મૃત્યુ સુધી ક્યારેય પણ એક દિવસ એને નહીં આપી હોય શું દશા થાય પછી આ થઈ જાય ને ઓલું થઈ જાય બધા ખાવાથી જ રોગ થાય છે ઓછું ખાય ને કશો રોગ થતો નથી તમે આ ગુરુજી અઠાવન વર્ષની ઉંમરે ઓગણસાઠ વર્ષની ઉંમરે આટલું તપ કરે ધારણા પારણા કરે આટલી પધરામણીઓ કરે આટલી કથા કરે હું કઉ મોટા પુરુષ પણ શરીર તો આ લોકનું જ છે ને અત્યારે મનુષ્યનું શરીર છે ને થાક તો થાક જ છે ને ભૂખ તો ભૂખ જ છે ને જ્ઞાનીને પણ ભૂખ તરસ બધાનો અનુભવ થાય ગોપાલ આનંદ કરે છે ખાવાની ખોટ છે ના ખાવાની ખોટ નથી ત્યાગ છે તો એની વચ્ચે કેવી રીતે કારણ કે તમે જેટલું ઓછું જમો એટલું શરીર સારું રહે રોગનું ઘર ખોરાક છે રોગનું ઘર ખોરાક છે પણ માણસ વિચારે કે દવા લો એટલે શરીર સારું લે દવા તો લેવાની જ છે પણ તમારો ખોરાક ની ચરી નહી હોય તમારી દવા તમારો રોગ નહીં ટાળી શકે એવું છે કોઈ ફ્રૂટ ઉપર રહે અત્યારે ફ્રૂટ છે પેલું સલાડ છે કાચું બરાબર મગ છે એવું જમે અને કોઈને રોગ થાય મન કહેજો લો લો પણ પાણી પકોડા ને તમારે પાણીપુરી ને પકોડા ને સમોસા ને ઈડલી ને ખમણ ને ઢોકળા ને બધું આથાવાળું વાળું ના તે તો ભાઈ શું થાય રોગ થાય બીજું પીઝા દહ દી એ રબડ પીગળે નહીં પેટની અંદર નાખો તો એ મેદો જાય ને દહ દી સુધી એ એ રબર પીગળે નહીં રબર જ છે મેદો એટલે રબર જ તમે રબર ખાવ ને મેદો ખાવ બે હરખું જ છે આવી એ ક્યારે પછી પછી કે કે ખબર નહીં રોગ થયો છોલું થયું છે કોલેસ્ટ્રોલ બધું જ થાય પણ જો મગ ખાવાના ચાલુ કરી દો મગ બાફો બહુ તીખું નહીં બહુ એ નહીં એને વઘાર દો ઘીમાં વઘારો તેલમાં નહીં ઘીમાં ઘીમાં વઘાર દો બે વાટકા મગ જમી જાઓ સલાડ જમી જાઓ ઊનત જમતો મન કેવા ના આવતા અને ફ્રૂટ જમજો આ તો કથા કરું એટલે સાચી વાત કહું કે આવું જો જમીએ તો શરીર સારું જ રહે એટલે પાણીપુરી ન નથી જમતા ઓલું નથી જમતા અમે જમતા પાછી હોય ગુરુજી ના આપણે આમ અમે એમ પણ તમે એ જમો તો શરીર સારું જ રહે પચા ઉપર વાળા બધાને તો આવું જ જમવું જોઈએ કોઈ દિવસ રોગ થાય નહીં થાય દાદા દાદા થાય ના થાય પણ પછી આપણે બકલાવા પેલું મંચુરિયન ને ફંચુરિયન જો જતું રહે તો બધું જ થાય રોગ માત્રનું ઘર થાય બોલો એટલે મેંદાવાળી વસ્તુ બધી આ તો ખાવામાં ધ્યાન રાખવું પડે હા ઉમરવાળા તો બધા ખાસ બાકી વહેલા જતા રે ભાઈ બીજું કઈ નહીં તમે જો કે અમુક અમુક આ મોટા મોટા સંતો ત્રાણું વર્ષ ને સત્તાણું વર્ષ ને એકસો છ વર્ષ ને એવા જે રહ્યા ને એ બધાના તમે ખોરાક પૂછજો એમને સ્વામીનું મેનું પૂછજો સ્વામી આપણા આ સ્વામી એકસો છ વર્ષ રહ્યાનું મેનું શું હતું રોજ જમવાનું ખાંડ બહુ ના ખાતા હોય નિયમથી એ લોકો તો ત્યાગ રાખતા હોય જીવવા માટે ત્યાગ ના રાખતા હોય ત્યાગ જ હોય પણ ત્યાગ રાખે પણ એટલે શરીર સરસ રહે એવું થાય એટલે એટલે આ તો વાત મેં તમને વાત કરી ભગવાને ફરડાહાર કર્યું કયો દિવસ હતો એકાદશી નો પછી નીચ ઘેર આવીને ઓસરી ની અંદર લાલજી નું ધ્યાન કરવા લાગ્યા તે મોટાભાઈને ને બહુ ઘર આવીને જોયું મહારાજા આમ લાલજીનું ધ્યાન કરતા હતા રામ રામપ્રતાપજીને હસું આવ્યું સુવાસીની બાઈ બાર આવ્યા ત્યાં તો દેવો આવ્યા વરુણ દેવાદિક અને ભગવાનની ઉમંગથી પૂજા કરીને આરતી ઉતારી અને આરતી ઉતારી ત્યારે આ બધું જ્યારે સુવાસીની ભાભીએ જોયું ત્યારે બહુ એને આશ્ચર્ય થઈ ગયું વળી એક સમય અહીનાથ ઘનશ્યામ ને લઈ સંગાથ ગયા દર્શન કરવા કાજ શેષ નારાયણ શેષ નારાયણ એટલે રામ પ્રતાપજી એ રામ પ્રતાપજી એક વખત ઘનશ્યામને સાથે લઈને જન્મસ્થાન રામ જન્મભૂમિ ત્યાં આગળ દર્શન કરવા ગયા હનુમાન ગઢી માં પવિત્ર ચાલે અધ્યાત્મ રામ ચરિત્ર નું અંગ હતું બાળપણથી જ મહારાજ કેમને કથા ગમતી સાધુ નો સમાગમ ગમતો દેવ મંદિરે જવું ગમતું મહારાજે વચનામૃત માં મધ્ય પ્રકરણ નું પંચાણું વચનામૃત એમાં પોતાની આ રુચિ કીધી છે કે મહારાજ કે અમે બાળપણમાં જ અમને આવું ગમતું આવી અમારી રુચિ હતી એવું મહારાજે કીધું કથા વાર્તા સાધુનું સમાગમ બધું નાનપણથી ગમતું પુત્રના લખન પારનામાં એમ બાળપણથી ઘણા છોકરા એવા હોય કે એને એવું ગમે અને ઘણા એવા હોય કે તમે એને સામે બેસાડો તો બધું લઈને જતો રહે તમારું પુસ્તક એ લઈ જાય કથા સાંભળવાની વાત જ ક્યાં રહી ના બહુ ધ્યાનથી સાંભળતા હોય બે સંસ્કારો બાળપણમાં હોય મહારાજ કથા સાંભળવા બેસી ગયા મોટા ભાઈ કે ચાલો જીવન મંદિરોમાં કરી દર્શન પછી આવીને બેસો જી પ્રીતે કથા સાંભળ સાંભળી રીતે દ્વાદશી ના છે પાર ના ખ્યાત ગેર વાટ જોતા હશે માત્ર ત્યારે બોલ્યા છે ભૂદર બ્રાતા સુનો ભાઈ તમે સુખ દાતા રામ પ્રતાપજી કે ભાઈ કથા ક્યાં ભાગી જવાની પંડિત ક્યાં ભાગી જવાના છે અહીંના અહીંયા જ છે આ બધા બ્રાહ્મણો પૂજારી અહીંયા જ છે કથા સંભળાવશે આપણને હાલો ને આપણે ઘેર ઘેર પહેલાં તો બધે મંદિરોમાં દર્શન કરી લઈએ વહેલા વહેલા પછી ઘેર જઈએ બારસ છે એટલે બારસના શું હોય પારના એમાં એકાદશી નકોડી કરી હોય તો ઓહો બારસ એ તો જાણે મોટો ઉત્સવ હોય હા તમારે બધું જ સરસ મજાનું પાંચ દસ આઈટમો બનાવજો ઉપવાસ છે દસમ ને દિવસે બૂમ પાડે હાંજે કાલે શું છે એકાદશી છે એટલે આજે હરખું બનાવજો થોડું હરખું બનાવજો હરખું બનાવજો એટલે ખાલી રોટલી શાક ખીચડી કઢી નહીં બધું આમ પૂરી બનાવો શ્રીખંડ બનાવો ભજીયા બનાવો કારણ કે કાલે શું છે હા ભાઈ બહુ તમારા બહુ મોટો તમે એકાદશી કરો એક દાડો તો દસમ ને બરાબર ઠપકારે પછી રાતે ઊંઘી જાય તો હવારની અંદર જ પેટમાં કહાય પછી એકાદશી કારણ કે રાત્રે વધારે જમી લીધું એકાદશી એકાદશીનો ઉપવાસ ગણીને એ બે દિન પેટ આવડવું એક દિનમાં એક એક ટાઈમનું જ જમાય વધારે જમે કોઈ કે મારે કાલ ઉપવાસ છે એટલે આજે બરાબર જમી લો પણ એમાં માય જ નહીં ભગવાનની રચના જેવી છે એ રોગ જ પેદા કરે હવે કાલ ઉપવાસ એટલે આજ જમી લીધું રાતે બરાબર કાલ એકાદશી નો ઉપવાસ પછી પાછું એકાદશી ની હજુ તો બપોર પડે ને ત્યાં કે કાલ શું કરવાના છો અરે ભલા હજુ તો રાતના બાર કલાક પૂરા નથી થયા કાલ શું કરવાના છો આ કરજો હા સવારમાં ઉઠીને મારે વહેલું જોઈશ છે તો પાછો બારસના ના પારના ચિંતા એના કરતા ના કરીશ ને બાપા એકાદશી આટલા બધાને ઘરની અંદર આગા પાછા કરે છે એના કરતા ફ્રૂટ ખાઈ લે ફરાટ જમી લે છે નકોડી કરવી જ નથી એવું કેવું પડે એને કારણ કે એને નકોડીનો મહિમા એટલો બધો સમજી ગયો એવું થાય પારના દિવસે બાકી તો શું પણ એ પારના કરવા માટે રામ ને ભૂખ લાગી હશે એટલે કીધું કે આપણે દર્શન કરીને વહેલા જઈએ ત્યારે ઘનશ્યામ મારા તો બહુ ધીરજ વાળા કથા સાંભળવા બેઠા છે ને ભગવાનનો રસ એવો આવે છે ને ભૂખ લાગતી નથી અમારે ગઈકાલ કે દિલીપભાઈ કે સ્વામી અહીં ભજન કરવા આવ્યો હતો ભજન કરતો હતો ધનુર્માસનો થાળ જમવા ચાલો પણ મેં પછી કીધું કે ના દાદા આજે તો કે ભજન જ કરવું છે ને મહારાજા અમે તો કે અહીં આગળ એ આવ્યા ત્યારથી અહીં કે મહારાજ અમે પડદો પડ્યો સાડા અગિયાર બાર વાગે ત્યાં સુધી અહીં જ એક ધારા ભજન કરતા હતા કેમ દાદા એક ધારા ભજન કરતા હતા કે આ મૂર્તિના દર્શન મૂકીને ક્યાં નથી એવું નહીં છે જ જ એવા સંતો ભક્તો સંપત્તિ આપણી વચ્ચે છે નહીં તો કેમ થાય એવું થાય જ નહીં ને બાકી થાય ધનોરમાસ નો આવડો મોટો થાળ હારે વી પચીસ જાતની આઈટમ હોય દાદા મને થાળ જોવું ને તો મને એમ થઈ જાય છે આપણે જ ખોટ ગયામાં તો ભગવાન પ્રસાદી પાછી આપે છે પાછા જમી જતા હોત તો ના થાત પણ તમે જયારે થાળ ધરાઈને ભાઈ પાછો લઈ લો ને મારા જે પ્રસાદી પાછી આપે ને પછી તો થાય આ કે બોધ આટલું બધું મોન્ટું બોધ ને એકલા ને જમવાનું આપણે કાંઈ નહીં આપણે ભૂખ મરો ભગવાનનો પ્રસાદ દાદા આમના ખરેખર હવાર મજા આવે છે કે નહીં હે પણ હવારે કેવું લાગે છે સરસ લાગે છે અમારા બપોરનું તમને ફીકું નહીં લાગતું ભાવતું જ નથી બપોરનું વાત એ છે બપોરનું અમારું ભાવતું જ નથી આવે જો એકવાર ત્રણસો ને પાંસઠ દિવસ ધનુર્માસના થાળ કરે દાદાઈ જોતા રહે અમારે તો બાપા હારું ધનુર્માસ એક મહિનો છે નીલકંઠ સ્વામી હા જોજો બાપા હા જોજો આપણે કે આજે બપોરે વગર હરખો કરીએ દાદા કે ભાવતું નથી એટલે હું વાંધો દાદા એટલે કે છે કે બપોર પેટ ભરાઈ ગયું હોય એટલે બપોર ના ભાવે દાદા મહારાજ ને કથા વાર્તાનું એવું અંગ છે એટલે મહારાજ કે અમારે કથા સાંભળવી છે ભાઈ ને કે જો તમારે ઉતાવળ હોય ને તો તમે જાઓ પણ અમે તો અહીં કથા સાંભળશું

મોટા ભાઈ તો તૈયાર થયા મંદિરે ગયા કે બેસ ત્યારે હું તો છું દર્શન કરી ઘર ભેગો થઉં કથા વાર્તાનું જેને અંગ નહીં એની કોરની એમ અટકળ કરવી કે આની અંદર રૂડા ગુણ નહીં આવે આ રામ પ્રતાપજી ઉપર નથી કેતા આ તો આપણે સમજવાનું છે એ તો બધા સમજેલા મુક્તો જ હતા પણ બધે દર્શન કરવા ગયા દર્શન પૂનમે તમે વરતાલ જો એટલી બધી ભીડ થતી હોય પ્રદક્ષિણા કરતા હોય આ કરતા હોય મંગળમ દોડતા હોય પણ તમે સભા મંડપની કથા થતી હોય ને ત્યાં દસ જણ બેઠા હોય ઘણી બધી માળા લઈને રૂડા ગુણ ના હોય એટલે પછી કોઈ આવા ઉમરવાળા હોય તો પૂનમના દર્શન કરવા જતા આવા ઉમરવાળા ભગવત સ્વરૂપ છે એવું ના જોવાય ધક્કો મારે તો સીધા જ તારે સીધા જ ધામમાં મોકલવાના કામ સૌથી વધારે આ લોકો કરે અવિવેકી માણસો ખબર ના પડે કે ભાઈ ઉમરવાળા છે આપણે મોડા દર્શન કરીએ હું ફેર પડે છે કે આરતીના દર્શન આમ મુગટના દર્શન થતા હોય માંડ ભગવાનને એના કરતાં થોડું ખાલી મંદિર થાય ત્યારે કરજો દર્શન પણ વિવેક કથા આપણે જો અહીં પ્રતિષ્ઠા હતી એટલા બધા માણસો ભેગા થયા હતા તો આપણે એની સિસ્ટમ કરી કે એક ગ્રુપ જાય બીજું ગ્રુપ આવે ત્રીજું કોઈ જાતની કોઈ બૂમ પાડે કે ના ભાઈ હું નહીં જ હટું જ જવું એવું કોઈ નહીં કારણ શું કથા વાર્તા તમારે જનરલની અંદર એ પાસ જો ગોઠવી જોવો આજે બીજે જ્યાં આગળ કથા વાર્તા ત્યાં પાસ ગોઠવો તમારા પાસ હોતા તમને ઉલાડી દે એવું છે ઉંમરવાળા તો કેટલાય જ હતા અવિવેક એવું શીખ કેટલુંક શાસ્ત્ર થી ના આવડે શાસ્ત્ર બી ના આવડે ઘણા ને અહીંના લોકો આ પ્લેનમાં બેસવાનું હોય કે ગમે ત્યાં બેસવાનું હોય તો લાઈનમાં જ ઉભા એની આગળ જવા માટે મહેનત જ ના કરે તમે આમ વચ્ચેથી જાઓ કદાચ પણ એ આમ ઊભા જ રહી જાય અને આપણે તો મંદિરની અંદર એ કોની મારવાનું કામ કરે કારણ કે કથા વાર્તા નહીં ને એટલે એવું થાય રામ પ્રતાપજી ત્યાંથી નીકળ્યા જન્મસ્થાન કે ગયા ત્યાં રામ લક્ષ્મણના દર્શન કર્યા સિંહાસન પર જોયા ત્યાં તો સિંહાસન પર દેવ પાસ દેખ્યા ઘનશ્યામ અવિનાશ લો રામ લક્ષ્મણની બાજુમાં ગનશ્યામ જોયા ત્યાં વસ્ત્ર ઘરેના અંગે અનુપ જોયા ભાઈને બાલ સ્વરૂપ એવા અલૌકિક દર્શન પામ્યા વડીલ બંધુ જોખન પામતા થકા આશ્ચર્યમન ત્યાંથી ગયા કનક ભુવન પહેલા દર્શન થયા છે જેવા પામ્યા ત્યાં પણ એવા ને એવા જે જે મંદિરે ગયા જોખન તે તે ઠેકાને જોયા જીવન ઉતાવળા ત્યાંથી સદાવ્યા પાછા હનુમાન ગઢી આવ્યા જ્યાં ગયા ત્યાં બધે ઘનશ્યામના દર્શન થયા ઘનશ્યામને ત્યાં પણ નિરખ્યા નિજ હૃદયમાં ઘણું હરખ્યા એવું આ ઐશ્વર્ય જોયું તે ઠામ પછી આવ્યા પોતાને ધામ ઘર કેરી ઓસરી છે જ્યાંય દીઠા શ્રીયરીને વળી ત્યાંય વાત કરે છે પિતાને સાથે એવા સમર્થ છે દીનાનાથ અને બોલ્યા દામોદર દિન બંધુ સુનો અનંત સદગુણ સિંધુ અમે સગડે કર્યા દર્શન ક્યારના આવ્યા છે એ ભુવન રામ કથા જે મેં સુની લીધી વિસ્તારીને તે દાદાને કીધી કદી જૂઠું કહેતા હૈયે અમે નક્કી દાદાને પૂછી લ્યો તમે બોલો એમ કરતા આવ્યા નજીક પૂછે મનમાં વિચારી ઠીક વાત જોતા આવ્યા અમો ક્યારના ઘેર આવ્યા છો તમો રામ પ્રતાપજીએ કીધું કે હું તો બધે ફરવા ગયો હતો પણ ત્યાં જોયું

બસ ભગવાનનું રહસ્ય એવું કે જે સમજાય નહીં ભગવાન આગળ અને મોટા આગળ બે હાથ જ જોડવાના એને બહુ સમજવા મહેનત કરી ફસાઈ જઈએ માં આપણે સમજી રાખવા સર્વ અવતાર ના અવતાર અવતારી સર્વોપરી છો બાકી તમે શું કરો ને ક્યારે કેમ કરો એ અમને ખબર પડે નહીં એવા બે હાથ જોડીને એના આગળ દિન થાય તો ભગવાન એને અનુગ્રહથી બધું સમજાવે આવી રીતનું ચરિત્ર કર્યું ઈથી શ્રીમદ એકાંતિક ધર્મપ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભુમાનંદ મુનિ વીરચિત શ્રી ગનશ્યામલીરામ સાગરે પુરવાર પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામસરણજી સંવાદે અયોધ્યાપુરીમાં કુબેર ભંડારી વરૂણદેવ શ્રીઅરીની પૂજા કરીએ નામે ઓગણચાલીસમો તરંગ સમાપ્ત થયો શ્રી ઘનશ્યામ મહારાજની